मछली जल की रानी है, मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाए डर जाती है, बाहर निकाले मर जाती है। भाई बैठो, તમે તળાવ જોયું છે? તળાવમાં દરિયામાં આટલું બધું પાણી હોય છે, પાણીની અંદર માછલી હોય, મગર હોય, બતક હોય, જળસાપ હોય, જળકુકડી હોય, બધા જળચર પ્રાણીઓ મારે, એમાં માછલી બેન તો છે ને, કેટલી બધી માછલીઓ હોય પાણીમાં, તળાવમાં એટલી માછલી હોય, દરિયામાં એટલી બધી માછલી હોય, તો માછલીને પાણી બહુ ગમે, એ પાણીની અંદર જ રહી શકે, જો માછલીને પાણીની બહાર કાઢીએ તો માછલી મરી જાય, તો એનું જીવન જ પાણી છે। તો અત્યારે તો વરસાદે ખૂબ આવે છે ભાઈ, દેડકા બોલે, પછી ચિટોડી બોલે, અને માછલી બેનને તો પાણીમાં બહુ મજા આવે, દેડકાભાઈને પાણીમાં બહુ મજા આવે, બતક પાણીમાં તરતા હોય, માછલી બેન પાણીમાં તરે। જો પાણી કેવું હોય તળાવમાં અને દરિયામાં, પાણી લીલું લીલું ભૂરું ભૂરું પાણી હોય ને, તેમાં માછલી તરે, બતક તરે, પાણીમાં માછલી તરે। તો આજે આપણે માછલી બનાવવી છે ને, તમને માછલી બનાવતા શીખવું છે ને, તો આજે ભાઈ આપણે માછલી કેવી રીતે બનાવાય એ શીખશું હોને। તો જો આ એક ચોરસ કાગળ લેવાનો, આવો ચારે બાજુ સરખો હોય એવો એક ચોરસ કાગળ લેવાનો છે, પછી એને આ એક છેડાથી બીજા છેડા સુધી આમ ત્રાસી ઘડી કરવાની છે, અડધો વાળીને। જો આવું ત્રિકોણ બની ગયો, હવે આને પાછું આપણે ખોલી નાખશું અને બીજી બાજુનો ખૂણો લઈ એની સામેના ભાગે પાછું એક ત્રિકોણ આવી રીતે બનાવશું। જો આવી રીતે બની ગયું ને, હવે આને આપણે પાછું આમ ખોલી નાખશું, પછી જો ભાઈ આ ચાર ઘડી પડી ગઈ ને, ચાર ખૂણા પડી ગયા, હવે એને આપણે જો આ બે ભાગ છે ને એની વચ્ચે આવી રીતે આ કાગળને આમ આપણે વાળી દઈશું, આ ઘડી અને આ ઘડી, આ બે ઘડીને આવી રીતે પકડી અને આ કાગળનો ભાગ છે એને આપણે આવી રીતે અંદર જવા દઈશું, આ બે ઘડી આવી રીતે પકડી લેવાની છે। હવે એવી જ રીતે આ બાજુ જો આ બે ભાગ છે ને, આ બે ઘડી એને અહીંયાથી પકડવાની છે અને આને અહીંયાથી પકડવાની છે, અને આ વચ્ચેથી આ ભાગ છે એને આમ અંદર જવા દઈ અને આવી રીતે આપણે, હા આવી રીતે આમ એના બે ભાગ છેડાથી ભેગા કરી દેવાના છે, આ બાજુથી અને આ બાજુથી। જોયું બાળકો તમે, આ એક ત્રિકોણ બની ગયું। જો હવે એને પાછું ખોલીએ તો આવી રીતે આ બે ભાગ ખુલ્લા રહેશે અને આ બે ભાગ છે એ આવી રીતે અંદર જતા રહેશે, તો આને આવી રીતે આપણે અહીંયા આમ કરવાનું છે। જો ભાઈ હવે તમે આ ત્રિકોણ બનાવ્યું ને, એમાં શું કરવાનું છે, આ ભાગ છે આ બાજુથી, જો બંને બાજુ છે તો એક બાજુથી અહીંયા જે પોઈન્ટ છે ત્યાંથી આને આમ વાળી દેવાનું છે, અહીંયાથી અને આવી રીતે આમ વાળી દેવાનું છે, પછી આ બાજુથી પાછું એની ઉપર આપણે આ ભાગને આમ વાળી દેવાનો છે, અને અહીંયાથી આમ વાળ્યો એક ભાગ, એક ભાગ અહીંયાથી આવી રીતે વાળ્યો। જો ભાઈ કેવી સરસ માછલી બની ગઈ ને બાળકો, છે ને સાવ સહેલું, અહીંયાથી પાછું ફરી વાર તમને બતાવી દઉં, જો આ ભાગ અને આ ભાગ બે આપણે જે અંદર જવા દીધા છે, પછી એક ભાગ બાજુ અહીંયાથી આમ વાળવાનું છે અને અહીંયાથી આવી રીતે વાળવાનું છે, તો સરસ મજાની માછલી તૈયાર થઈ જાય છે ભાઈ। જો માછલી બેન બની ગયા ને, તમે જોયું બાળકો માછલી કેવી સરસ
સરસ બની. હવે આપણે એની આંખ બનાવવી છે ને, તો આ એક સ્ટોન લેવાનો છે અને સ્ટોનને ગમ લગાવી અને માછલીબેનની આંખ બનાવવાની છે. જોજો હોને કેવી સરસ માછલીની આંખ બની જાય છે. જો માછલીબેનની આંખ બની ગઈ ને, તો આવી રીતે આપણે માછલીબેનને અહીંયા રાખી દઈએ તો માછલી સરસ મજાની ઘરે તમે બનાવજો હોને. અને જો તમારે વધારે ડેકોરેશન કરવું હોય અને આવી રીતે કરવું હોય, તો માછલીબેનને અહીંયાથી આમ આંખનો શેપ આપી દેવાનો, પછી અહીંયાથી આમ લીટા આપી દેવાના, એટલે તમને માછલીબેન સરસ મજાના તૈયાર થઈ જશે. જો ભાઈ કેવા સરસ માછલીબેન બન્યા ને. તો બાળકો ઘરે આવી રીતે તમે માછલી બનાવજો. જો બધા માછલીબેનની સાથે આ માછલીબેનને આપણે અહીંયા બેસાડી દઈએ પાણીમાં. માછલીબેન તરે છે હો ભાઈ, જો માછલીબેન પાણીમાં તરે છે હો ને. તો બાળકો તમને માછલી કેવી લાગી, આ માછલી ગમી ને તમને? તો ઘરે હવે તમારા ઘરે ન્યૂઝ પેપર આવતું હોય, છાપું આવતું હોય, અથવા તો ઘરે વેસ્ટ પેપર હોય એમાંથી પણ, કંકોત્રીના કાગળ હોય એમાંથી પણ સરસ મજાની આવી માછલીઓ બની શકે. તો ઘરે માછલી બનાવજો હોને. ચાલો બાળકો, ગમી માછલી તમને? તો હવે ઘરે બનાવજો.